કે એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી પાકી બેન પડી સાહેબ. કારણ કે મુસ્લિમોની ઘણી હાજરી છે, એ પાકી બેન પડી. એ ઘરમાં કોઈ હતો નહીં ને કોજણા, હું ઘટના બની. એ ભડ 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 કરતી ઝૂંપડી હડકી ગઈ અને ઝૂંપડીની માલિકો એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી, બે સાહેબના શરીર ભડથું થઈ ગયા. એ ઓળખી નથી હકાતો કે કઈ હિન્દુની દીકરી છે ને કઈ મુસલમાનની દીકરી છે. અને ગામના લોકો વિચારમાં પડી ગયા કે કોને કબરસ્થાનમાં દફનાવો અને કોને અગ્નિ સંસ્કાર કરવો. સાહેબ ગામ આખું મુંજાવા લાગી ગયો કે હવે કઈ હિન્દુની દીકરી અને કઈ મુસલમાનની દીકરી. પણ સાહેબ એક પાદરમાંથી સંત નીકળ્યા, જેઠાલાલભાઈ એ પાદરમાંથી એક સંત નીકળ્યા. અને સંતને કોઈ કવિએ પ્રશ્ન કરે છે કે સંતજી કે હા કે એવી ઘટના બની છે કે કઈ કે એક હિન્દુની દીકરી ઝૂંપડીની માલિકોર હતી, એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી, પણ એ ઝૂંપડીની કોજણા હું ઘટના બની, એ ઝૂંપડી હડકી ગઈ, એ બેઉ દીકરી હડકી ગઈ છે. પણ એમાંથી ઓળખી નથી હકાતો કે કઈ હિન્દુની દીકરી ને કઈ મુસલમાનની દીકરી. હવે ગામ સંતજી આખો મૂંઝાવા લાગ્યો છે. હે, ગામ આખો મૂંઝાવા લાગ્યો છે. ને સાહેબ તેથી સંતજી, સંતજી જવાબ શું આપે છે? મારા ને તમારા જીવનની અંદર ઉતારવા જેવી વાત છે. એ સંતે એટલું બોલ્યા છે, બોલ્યા હતા આંખ બંધ કરીને એટલું બોલ્યા કે તમને એ સાંભળો છે કે હા કે જે હિન્દુની દીકરી હશે ને એનું મોઢું બંધ હશે. આહા, કે જે હિન્દુની દીકરી હશે એનું મોઢું બંધ હશે અને જે મુસલમાનની દીકરી છે ને એનું મોઢું ખુલ્લું હશે. કે સંતજી એ કઈ રીતે? કે જે હિન્દુની દીકરીના જ્યારે પ્રાણ નીકળ્યા હશે ને ત્યારે એના મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે રામ. એના મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે રામ. રામ કહેતા મોઢો બંધ થઈ જાય. અને જે મુસલમાનની દીકરી જ્યારે એના પ્રાણ નીકળ્યા હશે ને ત્યારે એની મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે અલ્લાહ.